તો એક સરખી પતલી દોરી બનાવવા માટે સૌથી પહેલાં અમુક વાતની જાણ હોવી જરૂરી છે તો એના પછી જ બધા કપડામાં એક સરખી સારી દોરી બનશે તો દોરી બનાવતા તો હું આગળ શીખવાડીશ જ પણ એના પહેલાં જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ પહેલાં સમજાવી દઉં તો એના લીધે અમુક વાર શું થાય કે વિડીયો જોઈ લીધા પછી પણ બધા લોકોથી એક સરખી દોરી પલટી નહીં થાય કારણ કે કાપડ અલગ અલગ હોય તો એના હિસાબે આપણે અલગ અલગ એમાં ધ્યાન રાખવાનું હોય છે તો શું શું ધ્યાન રાખવાનું હોય છે હું જરા બતાવી દઉં તો તો આઈડિયા આવી જશે દોરીમાં મેન શું શું હોય કે કે અંદર ઘણા લોકો છે કાપડ ઓછું રાખતા હોય છે આવી રીતના અને અહીંયા સિલાઈ લગાવી દે તો ઓછા કાપડથી દોરી પલટી તો જાય જલ્દી ફટાફટ પણ એનું ફિનિશિંગ નથી આવતું તો કાપડ વધારે રાખવાનું રહેશે એ આગળ આપણે દોરી કરીએ ત્યારે હું બતાવું છું હવે સૌથી પહેલા જોવાનું

એટલે આ જે ભાગ છે ત્યાંથી આમ વચ્ચેથી કાપી નાખવાનો એટલે આ ક્રોસ થઈ જશે તો એકદમ જેટલો ક્રોસ ભાગ એટલી સારી દોરી બનશે તો એ પટ્ટી આપણે પછી કટિંગ કરી લેશું ક્રોસ માટે કે કે જો આ કાપડ જોવાનું ખેંચાઈને લાંબુ થવું જોઈએ જ્યાંથી ખેંચાઈને લાંબુ થતું હોય એ ક્રોસ ભાગ હોય જેમ કે આમાં અહીંયાથી ઓલરેડી ક્રોસમાં કટિંગ કરેલું જ છે આ કાપડ આમ સીધું છે ક્રોસ છે તો આમ ખેંચીને જોઈ લેવાનું કે બરાબર જ ક્રોસ આપણે જોઈએ છે ને તો હા છે તો અહીંયાથી આપણે પછી દોરી માટે કાપી લેશું કપડું પછી જો આ ટીસ્યુ છે તો આમાં શું થશે કે આમાં પણ ક્રોસમાં આમ ખેંચાઈને લાંબુ થાય છે આમ જોઈ લેવાનું આમ સીધું ને આડું એ થતું ક્રોસમાં જ થાય છે તો આમાં પણ ક્રોસ જોશે પણ આમાં શું છે કે આપણે નોર્મલ દોરી બનાવવામાં જેટલું કાપડ રાખતા હોઈએ અંદર એના કરતા આમાં વધારે રાખવું પડશે કેમ કે આ પતલું કાપડ હોય અને આ ખેંચા આપણે પલટાવીએ ત્યારે બી બહુ પહોળાઈમાં બન થઈ જતું હોય તો અંદર કાપડ વધારે રાખવું પડશે જેથી દોરી વ્યવસ્થિત અને બનશે પછી આ છે એક પતલું સાડીનું તો આ સાડીના કપડામાંથી પણ સેલાઈથી આ દોરી પલટી જશે તો આવા બધા કાપડમાં તો સેલાઈથી દોરી પલટી જાય પણ સમજી લો કે આ એક કાપડ છે આપણી પાસે આ બેંગ્લોરી ટાઈપનું છે અને જાડું કાપડ છે તો આ જાડા કાપડમાંથી દોરી બનાવવી હોય તો શું થાય કે આમાં આપણે અંદરની જે કાપડ રાખીએ છીએ દોરી બનાવવામાં એ ઓછું રાખવાનું તો પલટી જલ્દી થશે અને આને પણ ક્રોસ રાખવાનું એના પછી બીજી વસ્તુ કે દોરી બનાવવા માટે હંમેશા એકદમ આ ટાઈપના પ્લેન કાપડ જ જોઈએ મતલબ આ પ્રિન્ટેડ પણ ચાલે પ્લેનનો મતલબ પણ આવી રીતના જો એમ્બ્રોડરી થયેલી હોય દોરાથી આ એમ્બ્રોઈડરી અથવા ટીક્કી લગાવેલી એવી કોઈ પણ વર્કવાળી વર્કવાળું કપડું હશે તો એમાંથી દોરી પલટશે નહીં સારી રીતના એટલે એવું લાગે તો આ વર્ક નીકળી જાય એવી રીતે સાઈડ સાઈડમાંથી આ ક્રોસ પટ્ટી કાપી લેવાની અથવા તો આવું સેમ મેચિંગ કાપડ બીજું ગોતી અને એની દોરી કરવાની અથવા જે કોન્ટ્રાસ્ટ કલર હોય એની દોરી કરવાની તો સારી થશે વર્કવાળું જે અંદર આવતું હશે વર્ક નહીં પણ તો એની દોરી બરાબર પલટી નહીં થાય અમુક ટાઈમે વચ્ચે જ ફસાઈ જશે તો એમાં એક પ્રોબ્લેમ થશે આવી રીતની કોઈ બી પ્રિન્ટ હશે તો એમાં વાંધો નહીં આવે તો આ થઈ ગયું કપડાનું હવે એક કાપડ આપણે જોવાનું છે નેટનું આ છે એક બ્લાઉઝ પીસ જ છે એટલે આમાં ખાલી સમજાવવા માટે બતાવી દઉં કે આ નેટ છે આપણી તો આમાં નેટમાં શું થાય કે નેટમાં ક્રોસમાં એટલું ઉરેબ નથી થતું આમાં તો ઠીક હજી આમ થાય છે ખેંચિયા તો લાંબુ થઈ જાય છે પણ અમુક ટાઈપની નેટ આવે એમાં ક્રોસમાં બરાબર થતું નથી તો આ જે કિનારી વાળો ભાગ છે સીધો ભાગ છે તો આમ પણ ખેંચીને બહુ લાંબુ નથી થતું પણ નેટમાં શું હોય કે આ જે આડો ભાગ હોય આમ આડો એ આડા ભાગમાં આમ ખેંચીએ તો બહુ વધારે લાંબુ થતું હોય તો નેટમાં હંમેશા આમ જોઈ લેવાનું કે આમ આડામાં ખેંચાય છે કે નહીં જો આડામાં વધારે પડતું ખેંચાશે જ તો આમ આડા કપડાની નેટમાંથી દોરી બનાવવાની તો એ જલ્દી પલટી થઈ જશે અને સારી પણ બનશે નેટમાં પણ શું આપણે માર્જિન કાપડ અંદર વધારે રાખવું પડશે તો એ માર્જિન શું છે હમણાં દોરી બનાવી એટલે બતાવી દઈશ એ અંદર કાપડ ઓછું નહીં રાખવાનું આમાં પણ જેમ આછું કાપડ હોય એમ કપડું અંદર વધારે રાખવાનું તો ફિનિશિંગથી દોરી થશે અને જેમ જાડું કાપડ આવતું જાય એમ થોડું અંદર દબાણમાં કપડું ઓછું રાખવાનું અને આ મીડિયમ કાપડ છે તો એમાં મીડિયમ રાખવાનું તો આના પછી હવે એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે દોરી બનાવીએ છીએ ત્યારે કપડું જો મોટું હોય તો જોઈન્ટ ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું કે વિધાઉટ જોઈન્ટની આપણી દોરી બની જાય તો વધારે સારું પણ જો બહુ લાંબી દોરી બનાવવાની હોય ઘણી બહુ લાંબી દોરીની પણ જરૂરત પડે છે તો એમાં જોઈન્ટ લગાવવામાં એ ધ્યાન રાખવાનું કે ઓછામાં જોઈન્ટ આવે એનું ખાસ ધ્યાન રાખવાનું કે બહુ વધારે જોઈન્ટ ના આવવા જોઈએ ઓછા જોઈન્ટ જેટલા હશે એટલા સારું પડશે કેમકે જોઈન્ટ જ્યાં આવશે ત્યાંથી આપણી દોરી પલટી નહીં થઈ જલ્દી નહીં થાય મતલબ ઘણી વાર અટકી જાય ઘણી વાર જોઈન્ટ હશે જ્યાં ત્યાં સુધી દોરી પહોંચશે પછી તૂટવાના બી ચાન્સ રહે એટલે આપણે ખાસ જોઈન્ટ હોય ત્યાં ધ્યાન રાખવાનું અને જોઈન્ટ જે છે એ હંમેશા ક્રોસમાં લગાવવાનો આમાં એક હું લગાવીને હમણાં બતાવું તો આપણે જોઈએ આમાં તો દોરી માટે આપણે જે કપડું છે એ લગભગ દોઢ થી પોણા બે ઇંચ બે ઇંચ આમાં બે ઇંચ હશે તો પણ ચાલશે જો વધી જાય પછી તો આપણે કટિંગ કરી નાખશું તો આપણે અંદાજે આમાં આટલું કટિંગ કરી લઈએ બે ઇંચ વધારે થઈ જશે તો આ કેટલું છે આ બે ઇંચ છે બરાબર તો અત્યારે બે ઇંચ પોળું આપણે અંદાજિત બે પોણા બે ની આસપાસ છે એટલું ક્રોસ ક્રોસ કટિંગ કટિંગ કરી લઈએ જો તો આ પટ્ટી થઈ જાય એટલે ક્યારેક જો જોઈન્ટ લગાવવાનો હોય તો કેમ લગાવવાનો એ પણ બતાવી દઉં દોરીમાં હંમેશા તો દોરીમાં શું હોય કે જો અહીંયાથી આવી રીતે રાખી અને આમ સીધી સિલાઈ નહીં લગાવવાની ક્યારેક કહેવાનો મતલબ એમ છે હવે આ જે આપણું ક્રોસ છે અને આ બીજી પટ્ટીમાં પણ ક્રોસ છે એ રાખીને જોઈ લેવાનું એકની ઉપર એક આ બંને બરાબર હોય તો ઠીક અથવા કોઈ આઘા પાછું હોય ઓછા વધુ સમજી લો કે આ આટલું ક્રોસ આમ કટિંગ છે આ આમ છે અને આ આટલું ક્રોસ છે તો એ જોઈન્ટ બરાબર નહીં લાગે તો શું કરવાનું કે આ બંને કાપડને બરાબર રાખી અને એક સરખા બંનેને ક્રોસ સૌથી પહેલાં કટિંગ કરી લેવાના અને બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની કે જે પોળાઇ છે બંનેની સરખી હોવી જોઈએ જો ઓછા વધુ હોય તો આવી રીતે ઉપર નીચેથી જ્યાંથી જરૂરત લાગે ત્યાંથી કપડું કટિંગ કરી અને બંનેની પોળાઇ એક સરખી કરી લેવાની એના પછી હવે આપણે આને આવી રીતે ક્રોસમાં રાખી અને જોઈન્ટ લગાવવાનું આવી રીતે ક્રોસ જોઈન્ટમાં બહુ વધારે કાપડ નહીં રાખવાનું અંદર દબાણમાં કેમ કે પલટી થવામાં મુશ્કેલી કરે એટલા માટે અને પછી આવી રીતે આપણે દોરી નાખી અને અહીંયાથી આપણે સિલાઈ મારી દેવાની તો આ દોરીનો થઈ જશે તો એ હું બતાવું હમણાં પછી એક વસ્તુનું જો વધારે ફિનિશિંગ લાવવું હોય તો આવી રીતના આ જોઈન્ટ ખોલી નાખવાનો અને અહીંયાથી આમ નખથી અને બેસાડી દેવાનું સરખું અને જ્યારે આપણે આ પલટી કરશું આમ સિલાઈ લગાવશું ત્યારે પણ આવી રીતના જોઈન્ટ ખુલ્લો હોવો જોઈએ તો આ જલ્દી પલટી થઈ જાય ખુલ્લો નહીં કરી આવી રીતના તો પણ ચાલશે અને સાંધો ચીરેલો કહેવાય એમાં દેશી ભાષામાં તો આવી રીતે સાંધાને ચીરી દેવાનો તો આનાથી વધારે ફિનિશિંગથી દોરી બની જશે જો આમ ના કરવું હોય તો આવી રીતના રાખીને પણ વાંધો નહીં આવે પણ આમ જલ્દીથી પલટી થઈ જશે એટલા માટે તો આ હવે જોઈન્ટ વાળી જ દોરી આપણે એક પલટી કરીને બતાવું તો હવે જોઈન્ટ આ દોરી એક સરખી થાય એના માટે શું ધ્યાન રાખવું એ જોઈએ તો એક સરખી દોરી કરવા માટે આપણે એક પાઇપિંગની દોરી રાખવાની જો આ પાઇપિંગની દોરી છે પણ આ છે જાડી દોરી તો બે ત્રણ જાતની દોરી આવે છે પાઇપિંગની તો એક આ પણ પાઇપિંગની જ દોરી છે જો તો આ આનાથી પતલી છે આ દોરી પતલી છે આ એનાથી ડબલ ડબલથી પણ વધારે જાડી છે અને આ જે દોરી છે આનાથી પણ પતલી હજુ આવે છે તો આનો હું આ રોલ બતાવી દઉં મારી પાસે આખો આ આખું છે બહુ જાડી દોરીનો આ બંને સામ સામે રાખીએ તો ખ્યાલ આવતો આ વધારે જાડી છે આ બહુ પતલી છે એટલે આટલી પતલી દોરી પલટાવવી બહુ અઘરી થઈ જશે આ મીડિયમ આનાથી થશે તો આનાથી આપણે દોરી બનાવવાની છે તો દોરી બનાવવા માટે શું કરવાનું કે જેમ આપણે દોરી પાઇપિંગમાં આ દોરી વચ્ચે નાખીને સિલાઈ લગાવીએ છે એવી જ રીતે દોરી બનાવવા માટે આ દોરી વચ્ચે નાખી અને સિલાઈ લગાવવાની તો એના માટે જો આપણી પાસે આ અલગ અલગ ચાપ છે આ પાઇપિંગની ચાપ છે આનાથી કરીએ તો પણ ચાલે મને તો આ જ વધારે ફાવે છે તો હું આનાથી જ કરું છું પછી આ પાઇપિંગની એક સાઈડની આ સાઈડની ચાપ છે અને આ બીજી સાઈડની આ પણ પાઇપિંગની અને વર્કમાં ચલાવવાની ચાપ છે એ આ સાઈડ ની આ બંને સામ સામે ની સાઈડ ની આવે છે તમને જે સાઈડ ની આપણને ફાવે એ સાઈડ ની ગમે એક ચાંપ થી કરવાનું તો આપણે ચલો આ સાઈડ ની ચાપ ચડાવીને જોઈએ તો આવી રીતના વચ્ચે દોરી રાખી દેવાની આમાં અને એવું લાગે તો અહીંયા થી થોડા આડા ટાંકા લગાવી દેવાના અને હંમેશા આપણે જેટલી દોરીની જરૂર હોય એનાથી બે ત્રણ ઇંચ લાંબી જ રાખવાની જેથી કરીને આવી રીતે આપણે કટિંગ કરવામાં અથવા જો આ દોરી વચ્ચે રાખી અને આમ સિલાઈ લગાવવાની આનાથી શું થશે કે એક જેટલી દોરી ઉપર અહીંયા સિલાઈ લાગશે આપણી તો એક સરખી દોરી થશે આપણે એમને આ દોરી નાખા વગર સિલાઈ લગાવીએ તો શું થાય કે

આ જે આપણે આડા ટાંકા લગાવેલા હતા એટલું કાપડ કટિંગ કરી નાખવાનું ને આ દોરીને વચ્ચેથી કાઢી લેવાની હવે આપણે અહીંયાથી ખેંચશું એટલે આ દોરી આખી આપણી આમાંથી નીકળી જશે ગમે એટલી લાંબી હોય એમાં કંઈ વાંધો નહીં દોરીમાં સિલાઈ ના આવવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે આરામથી નીકળી જશે હવે આને પલટી કરવાની છે તો પલટી કરવા માટે જે સ્ટાર્ટિંગનું પોઈન્ટ હોય ત્યાં આવી રીતના ક્રોસ રાખવાનું ઓછું કાપડ રાખવાનું એટલે સ્ટાર્ટિંગ કરવામાં સેલું પડે પછી આટલી દોરી આપણે કટ કરીને જવા દેસુ એનું કઈ કામ નથી પછી આ જોઈ લેવાનું કે આમાં અંદર માર્જિન કેટલું છે બહુ ઓછું માર્જિન નહીં રાખવાનું થોડું આટલું તો કપડું અંદર એક્સ્ટ્રા હોવું જ જોઈએ જેનાથી પતલી દોરી થશે હવે કપડું બહુ જાડું હોય અને પલટતી ના હોય દોરી તો પછી એને હજુ આમ કટિંગ કરી નાખવાનું આટલું ઓછું રહેવા દેવાનું જેટલું જાડું કાપડ હોય અને એમ લાગે કે આ નહીં પલટે દોરી એકવાર ટ્રાય કરવાની વધારે કાપડ રાખીને જો પલટતી ના હોય તો પછી એનું માર્જિન આ જે કાપડ આપણે કટિંગ કરીએ છીએ કરી નાખવાનું અને જેટલું આછું કાપડ હોય એમાં તો આ જે આટલું માર્જિન છે એટલું પણ રેવા દેવાનું તો પણ વાંધો નહીં વધારે માર્જિન એમાં રાખવું જ પડશે પતલા કાપડમાં તો જ દોરી સારી બનશે એટલે અંદરનું કાપડ બહુ કટિંગ નહીં કરી નાખવાનું પતલા કાપડમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તો એના લીધે દોરી સારી બનશે તો હવે અહિયાંથી આપણે આ સોય દોરો લઈ લેવાનો આ મોટી લાંબી સોય લીધેલી છે અને ડબલ પોરવેલો છે આમાં દોરો નાખેલો છે સોયમાં હવે આપણે ગાંઠ લગાવી અને આ જે આપણો પોઈન્ટ છે એને થોડું આટલેથી સોય કાઢી લેવાની અને આ બંને ભાગ હોય છે એના વચ્ચેથી સોય આમ કાઢી લેશો એટલે ટાંકા જેવું થઈ જશે પછી આ સોયને ઉલટી રાખી અને આમ સીધી નહીં રાખવાની સીધી રાખવાથી આમ નીકળી જશે ગમે ત્યાં પોઈન્ટના હિસાબે એટલે આમ ઉલટી રાખી અને છેલ્લે સુધી જવા દેવાની સોયને આવી રીતે અને જેટલી લાંબી દોરી હોય એટલો એ પ્રમાણે દોરો પણ થોડો લાંબો રાખવાનો આમાં બહુ લાંબી દોરી આ થોડી જરૂર કરતા તો લાંબી જ છે પણ બહુ વધારે પડતી લાંબી હોય તો એમાં ઓર વધારે દોરો લાંબો જોઈએ હવે સૌથી પહેલા આપણે આ જે પોઈન્ટ છે એટલો થોડો આટલો પલટાવી લેવાનો આટલે સુધી થોડો પોઈન્ટ પલટી જશે પછી દોરી તરત પલટી જશે આ આ આટલા પોઈન્ટમાં થોડી ઘણી વખત પ્રોબ્લેમ થાય પલટાવવામાં આવી રીતે જો આ પલટી ગયો હવે કંઈ પ્રોબ્લેમ નહીં થાય હવે શું કરવાનું કે આટલી દોરી પલટેલી છે એને દોરામાંથી પેલા આ દોરી ઉપર લઈ જવાનો ને પછી અહીંયાથી આ જે દોરી છે એને જ પકડવાની અને પછી પલટાવવાનું આનું કારણ શું છે કે ઘણી વખત આપણે અહીંયાથી આમ દોરી ખેંચતા હોય અને ઘણી વખત અહીંયાથી પાસ ના થતી હોય દોરી અથવા અહીંયાથી ખેંચવામાં પલટતી ના હોય તો ખેંચવામાં ખેંચવામાં અહીંયાથી દોરો વચ્ચેથી તૂટી જશે તો દોરો તૂટી જશે તો આપણી દોરી આખી ફેલ થઈ જશે વચ્ચેથી તૂટશે તો એટલા માટે આવી રીતે થોડી થોડું જે કાપડ છે દોરી ઉપર સૌથી પહેલા લઈ લેવાનું અને આ દોરી અંદર પલટી થઈ ગયેલી છે અહીંયા હાથ રાખે અને પછી પલટી કરવાનું તો એનાથી ઇઝીલી પલટી થઈ જશે જો જોઈન્ટ આવે એટલે આ જોઈન્ટ અહીંયા છે જોઈન્ટમાં પ્રોબ્લેમ હંમેશા થાય જો ઘણી વખત જોઈન્ટ આવી જાય અને ત્યાંથી પલટતી ના હોય દોરી તો જોઈન્ટ પાસે પણ થોડું થોડું કપડું આ અંદરનું જે માર્જિન છે ને કટિંગ કરી નાખવાનું માર્જિન ઓછું કરી દેવાનું જેથી કરીને એ સારી રીતે પલટી થઈ જાય જો આ જોઈન્ટ આવી ગયો હવે આપણો તો જોઈન્ટ થી આપણે પલટાવવાનું જોઈએ આ અંદર જેટલું કાપડ ઘુસી ગયું હોય એને પેલા બહાર કાઢી લેવાનું અને થોડી થોડી દોરી પલટાવવાની જ્યાં જોઈન્ટ હોય ત્યાંથી આવી રીતે ધીમે ધીમે તો આરામથી પલટી જશે અને આમાં જે અંદર થયેલું જાય એ બધું કાઢી લેવાનું અંદરથી અને થોડું થોડું આવી રીતે પલટી કરવાનું થઈ ગઈ આ જોઈન્ટ પલટી થઈ ગયો છે હજી જરાક છે છેડો બાકી તો બહુ વધારે કાપડ અંદર નહીં જવાનું બસ જોઈન્ટ માં છે આવી રીતના તો અહીંયા આપણો જોઈન્ટ છે જો અહીંયા તો આ કદાચ આ સિલાઈ થી દેખાતું હશે આ સિલાઈ જે લગાવેલી છે આપણી અહીંયા જોઈન્ટ છે પણ આમ નીચે રાખવાથી કંઈ ખબર નહીં પડે કે ક્યાં જોઈન્ટ છે અને આ એક સરખી પતલી અને કડક સારી દોરી એ તો ઘણી આવી કડક દોરી થોડી હોવી જોઈએ બહુ કડક પણ નહીં આમ મીડિયમ તો આ એક સરખી બને મતલબ આવી રીતે કરવાથી આ પતલી અને એક સરખી તો આવી રીતના બધી દોરી બનાવવાની ખાસ શરૂઆતમાં અમે જે વાત બધી કીધેલી છે એનું ખાસ ધ્યાન રાખવાનું બધા કાપડ અનુસાર દોરી બનાવવાની તો આ ખાલી દોરી જ બનાવવાની હતી પણ તો પણ એમાં ફૂલ ડિટેલમાં વિડીયો અમે બનાવેલો છે કે બધાને એકદમ નાનામાં નાની વાતનો ખ્યાલ આવી જાય તો આ વિડિયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર